ोतिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને ખૂબ એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારન સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર પાંચમું અને તરંગ બેતાલીસ એમાં છેલ્લે એમ કથા લખે છે કે ભગવાન શ્રી હરિ નારાયણ સરોવરના કિનારે કચ્છના ભક્તોને લઈને પહોંચ્યા છે જ્યારે નારાયણ સરોવરના કિનારે પહોંચે છે ત્યારે દક્ષના અગિયાર હજાર પુત્રો ભગવાન શ્રીહરિના દર્શન કરવા સન્મુખ આવે છે ભગવાન શ્રીહરિની સ્તુતિ કરીને એ અગિયાર હજાર પુત્રો એમ કે છે કે અમે અમારા આત્યંતિક કલ્યાણ કરવા માટે અહીંયા આગળ ઘણા સમયથી તપ કરીને તમારી વાટ જોતા હતા અમારું આત્યંતિક કલ્યાણ કરવા માટે આપ પધાર્યા અમારા બહુ જ મોટા ભાગ્ય છે આવું જ્યારે દક્ષના અગિયાર હજાર પુત્રોએ ત્યાં આગળ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી ત્યાર પછી આગળ આધારાન સમય લખે છે મુક્ત મને ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂરું પાંચમું અને તરંગ તેતાલીસ શ્રી હરિદૂત પ્રાર્થના દિલ ધારી કહત હરી ઇતને દૂર વિચારી તુમ હિત આયે કહત હરી તને દૂર વિચારી દો દિન હમ રહે હે તુમારે હિત કાજ બહુ તપકીને તુમ સબ બડો છોડી કર રાજ બહુ તપકીને તુમ સબ બડો છોડી કર રાજ શ્રીહરિએ દક્ષના પુત્રોની પ્રાર્થનાને દિલમાં ધારી અને બોલ્યા કે અમે વિચારીને તમારે માટે આટલે દૂર સુધી આવ્યા છીએ તમારું હિત કરવાને માટે અમે અહીંયા બે દિવસ રોકાશું વિશાળ રાજ્યનો ત્યાગ કરીને તમે સૌએ અહીંયા ઘણું જ મોટું તપ કર્યું છે બધાઈને દેહના સુખની ચાહના છે આત્માના સુખને કોઈ ચાહતા નથી તેથી જ શાશ્વત આત્મ સુખનો માર્ગ છોડીને સૌ લોકો દુઃખને માર્ગે ચાલે છે લોકોની બુદ્ધિ વિપરીત થઈ ગઈ છે તેથી જ તેઓ દુઃખને સુખ માનીને ગુમ્યા કરે છે તેથી તે લોકોના દુઃખ ટળતા નથી પણ તમે તો બધા દુઃખોનો ત્યાગ કર્યો છે શ્રીજી મહારાજે આ દક્ષના અગિયાર હજાર પુત્રો મળ્યા ત્યાં જ નારાયણ સરોવરના કિનારે એટલી અગત્યની વાત કરી મહારાજ કે તમારું હિત કરવા માટે અમે બે દિવસ અહીં રોકાશું આ અગિયાર હજાર પુત્રો દક્ષના કેટલા યુગો યુગાંતરથી તપ કરે છે એનું ફળ દેવા માટે ભગવાન બે દિવસ રોકાય અને એ ભગવાન આપણને અખંડ મળીને અખંડ આપણી ભેગા રહે એ કેટલા મોટા ભાગ્ય હોય આટલું તપ કર્યા પછી એની ભેગા બે દિવસ રોકાય અને પીયુળા ઘનશ્યામ મહારાજની ભેગા આપણે અખંડ રહીએ અખંડ આપણને એના દર્શન થાય આનાથી મોટા ભાગ્ય શું હોઈ શકે એટલે કીધું કોટી વ્રત કરીને કોટી જપ કરીને કોટી દાન કરીને જે ભગવાનને મળવું હતું જે સાધુને મળવું હતું એ ભગવાન અને સાધુ આ જ આપણને મળે છે બીજી શ્રીજી મહારાજા દક્ષના પુત્રો આગળ એમ વાત કરે છે કે બધાય દેહના સુખની ચાહના રાખે છે આત્માના સુખને કોઈ ઈચ્છતું જ નથી જન્મો જન્મથી જીવની વૃત્તિ બાહ્ય છે પોતાના અંતરની અંદર રહેલા સુખને ભોગવતો નથી મહારાજે વચનાવૃતમાં જેના માટે એમ કીધું રૂપને જુએ છે કુરૂપને જુએ છે બાહ્ય દ્રષ્ટિએ કરીને બધું જ જોવે છે પણ જોનારો પોતે પોતાને જોતો નથી પોતે કોણ છે આત્માનું સુખ આત્માનું સુખ કહેતા પરમાત્માનું સુખ આત્મામાં રહેલા પરમાત્મા આત્માનું સુખ ચોક્કસ આત્માનું સુખ ઘણું બધું છે પરંતુ એ આત્મામાં પરમાત્મા રહ્યા છે એનું સુખ ભોગવવા તરફ જીવની દ્રષ્ટિ નથી શરીરના સુખને ઈચ્છે છે એ શરીરનું સુખ તો ક્ષણિક છે શરીરનું કોઈ પણ સુખ હોય એ ક્ષણિક છે એનો કોઈ લિમિટેડ સમય છે અને એ સમય જતા એ જ સુખ પાછું દુઃખરૂપ બને છે શરીરને આપેલું આજ સુધીનું ગમે એટલું સુખ શરીર માટે આપણે કરેલી મહેનત દ્વારા મેળવેલું ગમે એટલું સુખ એની આપણે આજ સુધીમાં કેલ્ક્યુલેશન કર્યું હશે તો ઘણા બધા સુખો આપણા શરીરના આપણને મળ્યા અને એ સુખ પછી તરત જ એ શરીરના આપણને પરમેન્ટ દુઃખ મળી ગયા છે જેમ કે કોઈને ગળ્યું બહુ ભાવે છે ગળ્યું ખાઈને સુખી થયા ટેમ્પરરી બે ઇંચની જીભ ગળા સુધી એ વસ્તુ ગઈ ત્યાં સુધી એનું સુખ ઘણું બધું આવ્યું અનેકા અનેક વખત ગળ્યું ખાઈને સુખ લીધું બે ઇંચની જીભ ઉપર ગળ્યું ગમે એટલી વાર રાખો એ રે કેટલી વાર એક સેકન્ડની અંદર તો ગળાએ પૂગી જાય અને ગળાથી હેઠે તો પછી કશું જ નથી ગળ્યું તીખું ખારું ખાટું મોડું જીભની નીચે ઉતરી ગયું પછી કઈ વસ્તુ ગઈ છે એનું જ્ઞાન પેટને નથી શરીરને નથી શરીરને તો પછી એટલું જ જ્ઞાન થાય છે પેટને એટલું જ જ્ઞાન થાય છે બસ પૂરું થયું પણ જે કાંઈ ગળ્યું ખાટું તીખું એ બધુંય રસ કોને છે જીભને છે કેટલી વાર જીભ ઉપર એ વસ્તુ રહે છે એક સેકન્ડ એક સેકન્ડ નો ભાગ ઉતરી જાય છે પણ એટલું સુખ ભોગવતા જ્યારે હોય ત્યારે ગળ્યું ખાતું જ્યારે હોય ત્યારે ગળ્યું ખાતું જ્યારે હોય ત્યારે ગળ્યું ખાધું એના કારણે એ શરીરનું સુખ ભોગવતા પરમાનન્ટ ડાયાબિટીસ રૂપી દુઃખ આવી જાય છે આવી જાય છે ને બહુ ગળ્યું ચીકણું તળેલું બહુ ખાધું બહુ ખાધું બહુ ખાધું પરમાનન્ટ કોલેસ્ટ્રોલ આવી જાય છે આવી જાય છે શરીરનું સુખ ભોગવવા જતા અંતે શું મળે છે દુખ મળે છે આત્માનું સુખ ગોતવા માટે નીકળેલો જે મોમુક છે ભગવાનના સુખને પામવા માટે નીકળેલો જે મોમુક્ષું છે એ બાજુ જે સુખ આવે છે ક્યારેય જતું જ નથી એ પરમેનન્ટ સુખ છે શરીરનું સુખ એ નાસવંત સુખ છે અને ઉપરથી દુઃખને આપવાવાળું છે આપણે પોતાની આટલી ઉંમરની લાઈફની અંદર જેના જેટલા વર્ષ થયા છે એમાં આપણે જો કેલ્ક્યુલેશન કાઢીશું તો આપણા શરીરની દ્વારા જેટલા દુઃખો ઉત્પન્ન થયા છે એ બધા શરીરના સુખ ભોગવવાના કારણે થયા છે જો આપણે શરીરના સુખ ભોગવવા પાછળ ન ગયા હોત તો આપણા પાસે દુઃખ ન હોત અને આજે પણ જેને શરીરના દુઃખ ઓછા છે એને શરીરના એટલા સુખ ઓછા ભોગવ્યા છે ઓછા ભોગવ્યા છે જેમ હોય એમ ચલાવી લીધું જેમ ખાવાનું જેમ હોવાનું જેવું મળ્યું એવું ચલાવી લીધું એ બધા સુખી છે સુખી છે પણ જેને એવું નક્કી કર્યું ને મારે આવું જ જોઈએ આવું જ જોઈએ સુવાનું આવું જ જોઈએ બેસવાનું આવું જ જોઈએ ખાવાનું આવું જ જોઈએ એ બધાને દુઃખ છે બધાને દુઃખ છે માટે શરીરના સુખમાંથી ભગવાનને જેને પામવું છે એને શરીરના સુખમાંથી વિરક્ત થવા તરફના વિચારો કરવા જોઈએ એક દિવસમાં નથી થવાતું એક વર્ષમાં પણ નથી થવાતું પરંતુ વિચારની જો સરવાની ચાલુ રાખેલી હોય તો એક દિવસ જરૂર થવાય છે જેને પામવું છે એના વિચાર જોઈએ જેને પામવું છે એ તરફના વિચારો આપણા દિવસમાં એક વખત બે વખત પાંચ વખત દસ વખત પચાસ વખત સો વખત જેટલી આપણી કેપેસિટી જેને પામવું છે એના વિચાર જોઈએ આપણે આજ સુધીમાં જે જે પામ્યા છીએ એ તમે બધું જ આ લોકનો વિચારશો ને તો એ બધા વિચાર કરેલા છે વિચાર વિના આપણે નથી આપણી પાસે ગાડી આવી હશે ને તો એનો વિચાર પણ આપણે કેટલા વર્ષોથી કર્યો હશે આપણી પાસે ઘર આવ્યું હશે ને તો એનો વિચાર પણ આપણે ઘણા વર્ષોથી કર્યો હશે આપણી પાસે બિઝનેસ રૂપિયા કઈ પણ આવ્યું છે એનો વિચાર આપણે ઘણા સમયથી કરતા હોઈએ છીએ એ જ આપણને ફળીભૂત થતું હોય છે કારણ કે એ દિશામાં આપણો પ્રયત્ન હોય છે એમ જ્યારે આપણે આત્માના સુખને પરમાત્માના સુખ તરફનો વિચાર કરીને એ તરફનો પ્રયત્ન કરીશું ત્યારે સુખની પ્રાપ્તિ થશે ને સુખ જ શાશ્વત છે જે ક્યારેય પણ લૂંટાતું નથી જે ક્યારેય પણ દુઃખ આપવાળું થતું નથી ઉપરથી આત્માનું અને પરમાત્માનું મળેલું સુખ એ સુખ એવું થશે કે શરીરની અંદર ગમે એટલું દુઃખ આવશે પણ એ સુખ આપણો સહારો એવું બની રહેશે કે શરીરના દુઃખ એ આપણને દુઃખ નહીં લાગે દુઃખ નહીં લાગે કારણ કે એને તો બસ પોતાના આત્મામાં રહેલા પરમાત્માના સુખે સુખીઓ થયો એને મહારાજ કે ક્યુ પદાર્થ એવું છે જે આ દુનિયામાં એને દુઃખી કરી શકે કઈ વ્યાધિ એવી છે કે એને દુઃખી કરી શકે કોઈ દુઃખી ના કરી શકે એના શરીરમાં મોટામાં મોટું શરીરનું દુઃખ હોય તો મૃત્યુ એ સૌથી મોટું દુઃખ એ મૃત્યુ આવવાનું હોય તો પણ એને એમ લાગે ઓહો મારી માટે તો આ ધામનો દરવાજો છે મારી માટે તો મારા મહારાજની ભેગા અખંડ રહેવા માટેની આ કંકોત્રી છે મારી માટે તો આ પરમાત્માની ભેગા હવે અખંડ નિવાસ કરીને રહેવા માટેનો બહુ મોટી લોટરી છે એને તો એવું લાગે એને એવું ન લાગે મારું મોત આવ્યું એને એમ લાગે મારા ધામનો દરવાજો નજીક આવ્યો આપણે ક્યાંક પહોંચું પહોંચવું હોય અમેરિકા કોઈને આવવું હોય બે નંબરમાં આવતા હોય બે મહિના છ મહિના થઈ જાય કેટલાય જંગલોને કેટલાય નાવડામાં રખડતા 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 ખબર ના પડે કયા દેશમાં ફરીએ છીએ કયા વ્યક્તિ વચ્ચે છીએ હજુ અમેરિકા નથી આવ્યું હજુ નથી આવ્યું હજી નથી આવ્યું એક વરસ જતું રહે એજન્ટ કે ભાઈ હવે પહોંચી જ ગયા પહોંચી જ ગયા પહોંચી ગયા એક વરસ એક મહિનો જાય અને જ્યાં બોળ વાંચે નાવડાના છાબડામાં બેહીને કે ટ્રકમાં બેહીને કે એક્સ વાય જેડ કોઈ પણ રીતે આવે અને બોર્ડ વાંચે કોહો વેલકમ યુએસએ ત્યારે કેવું લાગે મારો દરવાજો નજીક આવી ગયો દૂરથી જોયું હજુ તો નાવડામાં છે ખબર નહીં પકડાઈ જઈશું કે નહીં પણ દૂરથી જોયું કે આ અમેરિકાની ટ્રકોને અમેરિકાની ગાડીઓલા રોડ ઉપર હાલે છે ન્યા પૂગવાનું છે રસ્તા વચ્ચે છાબડામાં પાણીમાં છે ગમે ત્યારે ઊંધું વળી શકે એમ છે પરંતુ એ બોર્ડ જોશે ને અને પછીનો જેનો ઉત્સાહ છે કે બોર્ડર ઉપર અહીંયા સુરક્ષાના કર્મચારીઓ હોય છે નાખે એવું હોય છે પણ પેલું બોર્ડ જે દેખાય છે ને એના સુખનું કારણ એટલું બધું બની જાય ટ્રક જે દેખાય છે ને એને એટલે સુખનું કારણ બની જાય કારણ કે એને આ લોકનું ઈચ્છ્યું એમ જેને પરમાત્માની ઈચ્છા છે જેને અક્ષરધામની ઈચ્છા છે જેને આત્માના સુખની ઈચ્છા છે એને જ્યારે ભગવાન નજીક આવતા દેખાય એને જ્યારે આ શરીરને છોડવાનો સમય દેખાય ત્યારે રાજી હોય મને બોળ દેખાવા લાગ્યો બોળ દેખાવા લાગ્યો પણ ઈચ્છા હોય તો ને પણ ઈચ્છા જ ના હોય અને બોળ દેખાય તો શું થાય અરે અરે હારું આવી ગયું ત્યારે હવે કેટલોક મેસુબને કેટલાક બટકા ખાવા જ આલો આવે મહારાજ કે આવે કેટલુંક રહેવું છે પછી આલો ને હવે બોળ આવી ગયું દેખાઈ ગયું આવે તો આ લો બોળ દેખાય તો ભગવાનનો ભગત રાજી થાય પણ કોણ થાય જેને આત્માના સુખને પરમાત્માના સુખની ઈચ્છા હોય મહારાજ કે શાશ્વત આત્મ સુખનો માર્ગ છોડીને બધા જ લોકો દુઃખના માર્ગે આલે છે દુઃખનો માર્ગ છે કરવું ઘટે એટલું કરવું મહારાજની આજ્ઞાથી કરવું તમે સંસારમાં છો અમે સંન્યાસમાં છીએ જે કાંઈ પ્રવૃત્તિ કરવી ઘટતી હોય ભગવાનની આજ્ઞા મુજબની હોય મોટાની આજ્ઞા મુજબની હોય કરવી પણ લક્ષને ચૂકી ના કરવી આપણા ડેસ્ટિનેશન બાજુ નજર છોડી ના કરવી બધું જ કરવું તમે સંસારમાં છો તમારે બધું કરવું જ પડે છોડી ના લે અમે સંન્યાસમાં છીએ તો પણ અમારે જે રીતે મંદિરોની સત્સંગની હરિભગતની વાર્તાએ કરીને આયોજન કરીને કોઈને કોઈ સેવાઓ કરવાની હોય ભગવાન અને મોટા પુરુષની આજ્ઞાએ બધું જ કરવું પણ લક્ષ અને આપણું ડેસ્ટિનેશન એ બાજુ નજર આપણી ચોક્કસ જોઈએ બધું જ છોડવાનું થાય તો છૂટે પણ આપણું લક્ષ ના છૂટે આવી નજર બાંધીને મું જો હાલે તો એને કોઈ દિવસ મોક્ષના માર્ગમાં વાંધો ના આવે મહારાજ કે દુઃખને સુખ માનીને બધા ગુમ્યા કરે છે દુઃખને ને સુખ માને છે ને ઘૂમે છે એટલે જ લોકોના નથી તમે તો તે બધા ત્યાગ કર્યો છે પેલા દક્ષના પુત્રોને મહારાજ કહે છે તમે અગિયાર હજારે તો મોટા રાજ્યનો ત્યાગ કર્યો છે નારદજીના ઉપદેશથી તમે ભજનમાં મંડ્યા છો આખું જગત તો સુખ મેળવવા માટે મંડ્યું છે કે કાઢી લઈએ આમાંથી આજ સુધી કોઈ કાઢીને ગયો છે આ જગતમાંથી કાંઈ કાઢીને ગયો છે વારીને વલોવતા કોઈ દિવસ માખન નીકળે નહીં એવી રીતે આ સંસારમાં ગમે એટલું મથે મોટા મોટા એફિલ ટાવર બાંધી દે ને સોનાના સોનાના કળશો ઉપર મૂકી દે ને પાંચસો માળનું બિલ્ડિંગ બાંધીને ઉપર સોનાના કળશ ચડાવે ને અને સોનાની નીરાની ઈંટોથી આખું બિલ્ડિંગ બનાવે ને તોય પણ એ વલોવ્યું એ પાણી જ વલોવ્યું છે કંઈ કાઢ્યું નથી કંઈ કાઢ્યું નથી આ જગતની અંદર કેટલાય છે કેટલા જતા રહ્યા અને ભવિષ્યમાં કેટલાય જતા રહેશે કાંઈ મળ્યું નથી માટે જેને આત્માનું કલ્યાણ કરી લીધું જેને આત્મા આત્માનું સારું કરવા માટેની મહેનત કરી લીધી એ જ બુદ્ધિવાળો છે થોડાક સમયમાં ફરી નહીં આવે એવું વીજના ઝબકારા જેવું મોતી પરોવી લેવું સતસંગ સજની ટાનું આવ્યું છે બહુ જવાનું ફરી ફરી ના આવે મોતી આપવામાં આવ્યું હોય સોય દેવામાં આવી હોય અંધારી અમાસની રાત હોય અને મોતીને પરોવું હોય વીજનો ઝબકારો આમ થાય ને તરત જ બંધ થાય એ ઝબકારાની અંદર મોતી પરોવી લેવાનું છે એમ જિંદગી રૂપી એક વીજળીનો ઝબકારો મળ્યો છે માયાના અંધકાર રૂપી અમાસ છે માયાના અંધકાર રૂપી બધે જ આ કળિયુગ એક તો કળિયુગ એની અમાસ પાછી વાદળ છાઈ અમાસ હોય એ કેવી હોય એક તો અમાસ એ કાળા છાઈ અમાસ હોય તો કેટલું ઘાટું અંધારું હોય એની અંદર પણ ઘાટી ઝાડી હોય જંગલ હોય ઘાટી ઝાડી અને એની અંદર આપણે એક તો અમાસની અંધારી રાત એમાંય કાળા વાદળ છાયું આકાશ એની અંદર પણ ઘાટી ઝાડી અંધારી રાત અને એની વચ્ચે આપણે હોઈએ અને એમાં મોતી પરોવાનું હોય માયાનું ઘાટું અંધારું માયા રૂપી અમાસ દેહને દેહના સંબંધી અહમ અને મમત્વરૂપી વાદળા અને પ્રવૃત્તિ રૂપી ઘાટી આ સંસારની પ્રવૃત્તિ એ રૂપી ઘાટી જંગલ એની અંદર આપણે બેઠા છે અને વીજના ઝબકારે મોતી પરોવાનું છે અમાસની જગ્યાએ માયા છે કાળા વાદળાની જગ્યાએ અહમ અને મમત્વરૂપી બંધનો છે અને ઘાટી ઝાડીની જગ્યાએ આપણી રોજ બરોજની ક્રિયાને પ્રવૃત્તિ છે એની વચ્ચે વીજનો ઝબકારો એની વચ્ચે વિચારરૂપી ઝબકારો કે એ અક્ષરધામનું તાકું છે એ અક્ષરધામનું તખત પામવું છે એ મુક્તોની સભાની મધ્ય બેસવું છે એ જે એ જે ભાવ એ જે વિચાર એ જેવો છે અને એની અંદર પાછું વળીને ભગવાનમાં વૃત્તિ જોડીને મહારાજમાં રહેવું એ કરવાનું છે એ મોતી પરોવ્યા કરવાના છે વૃત્તિને ભગવાનમય કરવા માટેનો પ્રયત્ન એ મોતી પરોવ્યા જેવું છે પ્રવૃત્તિ રૂપી ઘાટીમાંથી પાછા વળી નિવૃત્તિ પરાયણ થોડું થઈ હું કોણ છું શા માટે છું મારે શું કરવું છે શા માટે આ પૃથ્વી પર છું મને મનુષ્યનો જન્મ ન હોત ને બીજા જન્મ હોત તો ખાવું પીવું બેસવું ઉઠવું ફરવું જોવું હરવું બધું જ મળી રહે શું બાકી હોત વિદેશોમાં કૂતરાના જન્મ આવ્યા હોત તો પણ બધું જ મળતું હોત બધું જ મળતું હોત સાધનો સંપત્તિ આદિક તો ઘણી વખત મળેલી છે કંઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો ને કંઈક વાર સુરલોક કંઈક વાર સત્ય લોક પામ્યો તોય પણ હમણાં સાર સિદ્ધિમાં આવ્યું હતું ને બૃહદ વૈરાગ્યને ન પામ્યો માટે વિચારપૂર્વક ભગવાનના ભક્ત ચાલે એમ મહારાજ દક્ષના પુત્રોને કહે છે બુદ્ધિમાન નારદજીએ અપાર દયા કરીને તમને દુઃખથી છોડાવી દીધા નારદજીએ તમને ઉપદેશ દીધો ને એ તમારી પર કૃપા કરી नारद नारदने दुख से छोराए बुद्धिवन्ता सो नारद हम सङ्गरहाय सो नारद हम सङ्गरहाय अबहि मनुष्यके तन दराये અબહિ કેતન ધરાય દક્ષના પુત્રોને નારદજી ઉપદેશ કરેલો કે તમે જંગલમાં જઈને તપ કરો ભજન કરો આ આત્મા ભગવાનને પામવા માટે છે આ સંસારની અંદર વેડફવા માટે નથી બુદ્ધિમાં નારદજી અપાર દયા કરીને તમને દુઃખથી છોડાવી દીધા શ્રીજી મહારાજ કે છે આ વખતે તેમને મનુષ્ય તન ધારણ કર્યું છે અને તે નારદજી અત્યારે અમારી સાથે રહ્યા છે આ સત્સંગની અંદર તો બધાએ અવતારો ધારણ કરીને આવેલા મહારાજે કહ્યું એ નારદજી જે તમને ઉપદેશ આપવાવાળા છે ને એ અમારી સાથે અત્યારે સત્સંગમાં જ વિચરણ કરે છે અત્યારે અમે તેના દર્શન કરાવીએ તો પણ તેમને ઓળખી શકશો નહીં અમે દર્શન કરાવીએ કે આ નારદજી છે તોય તમને મનાય નહીં મહારાજ કે શ્રીહરિએ કહેલી વાત સાંભળીને તેમને અત્યંત આનંદ થયો અને અમારા ધન્ય ભાગ્ય છે એમ તે રાજાઓના સમૂહે કહ્યું મહારાજની ભેગા અવતારો અવતારોના ભક્તો મોટા મોટા ઋષિ મુનિઓ તપસ્વીઓ આ બધાએ આવ્યા હતા કારણ કે આત્યંતિક કલ્યાણ કરવા માટે શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે ધામધામના મુક્તોને બધે સમાચાર મળ્યા કે પૃથ્વી ઉપર અક્ષર ધામના અધિપતિ પધારે છે ત્યારે એ બધાય મનુષ્યના શરીર ધારણ કરી કરીને આ પૃથ્વી પર પધાર્યા કોઈ સંત રૂપે થયા કોઈ ભક્ત રૂપે થયા હરિભગત રૂપે થયાના સત્સંગમાં આવેલા હતા મહારાજ જ્યારે પધાર્યા ત્યારે ધામધામના મુક્તોને ધામધામના ધામીઓ આવેલા હતા ત્યારે શ્રીહરિએ કહ્યું બ્રહ્મા મરીચી આદિ પ્રજાપતિઓ તે બધા જ મનુષ્ય રૂપે જન્મ્યા છે બાર સૂર્યો અને ચંદ્રમાં વગેરે બધા સત્સંગમાં મનુષ્ય દેહ ધારીને રહ્યા છે બાર સૂર્યો ને ચંદ્રમાં એ બધાએ આવ્યા છે બાર મહિનાના બાર સૂર્યો છે વારાફરતી ડ્યુટી પર આવે છે અને બધાય એ બારે બાર સૂર્યો જ્યારે પ્રલય પ્રલય કરવાનો થાય ને ત્યારે બારે બાર સૂર્ય તપે અને આ પૃથ્વીને હાવ છાણા જેવી કરી દે એ બધાય અત્યારે મનુષ્ય શરીર ધારણ કરીને આ પૃથ્વી પર આવેલા છે એટલું જ નહીં मुनि जेहि सुकयादमुनि मुनिवर केहि मनुष्य देह दरे अबवारा मनुष्य देह दरे अबवारा सत्सङ्गमे आय न पारा વ્યાસમુનિ સુખદેવજી આદિ અપાર મુનિ મનુષ્ય દેહ ધારીને સત્સંગમાં આવ્યા છે બધા સત્સંગમાં આવ્યા છે મહારાજ કે ખરેખર મહારાજનો પ્રતાપ જ એવો છે મહારાજે બધી જગ્યાએથી જે જે પૂર્વેના ભક્તો હતા ને બધા છે એક સમયે શ્રીજી મહારાજ સંત પાર્ષદને હરિજન સહિત સંઘ લઈને વડતાલ જાતા હતા રસ્તામાં નાની બોરું તળાવને કાંઠે ઉતારા કરી અને મારા તળાવની અંદર નાવા પધાર્યા અને સંતને હરિભક્તો બધાય મારા સાથે નાતા હતા એ સમયે અમદાવાદના દામોદર બોલ્યા કે મહારાજ આ હરિજનોના લુગડા ચોર ઉપાડી જશે નહીં ને ત્યારે મહારાજ કે ત્યાં આગળ છે ને થોડા માણસો ફરવા લાગ્યા કિનારા ઉપર આ બધા હરિભક્તોએ કપડાં કાઢીને મૂકેલા એટલે દામોદર નાતા નાતા ચિંતા કરવા લાગ્યા કે મહારાજ આ હરિભક્તોના કપડાં કોઈ ચોર ઉપાડી તો નહીં જાય ને ત્યારે મહારાજ કહે એ હરિજન નથી એ તો સર્વે અવતાર છે એ તો સર્વે અવતાર છે અને હરિજન તો આગળ થશે પછી મહારાજ સ્નાન કરીને બહાર પધારે અને તળાવને કાંઠે હાલ ડેરી કરી છે તે ઠેકાણે સભા કરીને બિરાજમાન થયા તે સમયે કોઈ હરિજન આવ્યા અને બે શેર સાકર મહારાજ આગળ મેલીને પગે લાગ્યા પછી મહારાજે તે સાકરમાંથી ખોબો ભરીને સુરા ખાચરને આપી ત્યારે સુરા ખાચર બોલ્યા હે મહારાજ જેટલી મને સાકર આપી તેટલી સૌ હરિજનને આપજો પણ પંક્તિભેદ કરશોમાં પછી શ્રીજી મહારાજે ખોબો ભરીને સાકર આપી તે સાકર ખૂટી નહીં આ જોઈને બધાએ આશ્ચર્ય પામ્યા પણ મહારાજે દામોદરને એમ કીધું કે આ તો બધા અવતાર છે હરિભગત તો આગળ થશે આ બધા અવતારો છે તમને દેખાય છે શ્રીજી મહારાજની ભેગા એવા એવા આવેલા જૂનાગઢ મહારાજ સંગ લઈને ગયા ખોળાબાઈ કરીને હરિભગત જૂનાગઢ ગયા ને એટલે બધાય જૂનાગઢ ગિરનાર પર્વતને દત્તાત્રેયના પગલે દર્શન કરવા બધા ગયા ખોડાભાઈ હુતારિયા એટલે એને બહુ પશ્ચાતાપ થવા લાગ્યો બહુ પશ્ચાતાપ થવા લાગ્યો કે મારે દત્તાત્રેયના પગલાંના દર્શન રહી ગયા દત્તાત્રેય ના જઈ શક્યા દત્તાત્રેયના દર્શન રહી ગયા ને બધા મને મૂકીને જતા રહ્યા આવું થાય કે ના થાય આપણે સંઘમાં ગયા હોય અને દત્તાત્રે કે કોઈ પણ જગ્યાએ ગયા અને ત્યાં બધા જ્ઞાન આપણને હુતા મૂકીને જતા રહ્યા હોય તો આપણને અફસોસ તો થાય જ ને કે મારે આટલી યાત્રા રહી ગઈ મારે આટલા દર્શન રહી ગયા મહારાજે કહ્યું ખોડાભાઈ ચિંતા ના કરો તમારે દત્તાત્રેયના દર્શન કરવા હોય ને તો શામળિયા ચૈતન્યાનંદ સ્વામીના ગઢપુર દર્શન કરી લેજો ત્યાં દર્શન કરી લેજો ખોડાભાઈને થોડી વાત આમ મહારાજે કીધું ને કે નારદજી અમારી ભેગા જ છે પેલા દક્ષ ના પુત્રોને કીધું નારદજી અમારી ભેગા છે પણ જો તમને એમ કહીએ કે આ નારદજી છે તો વાત મનાય નહીં ના મનાય અક્ષરધામના મુક્તો મહારાજની ભેગા હોય અને મહારાજ કે આ અક્ષરધામના મુક્ત છે તો કાંઈ બધાને નહોતું મનાતું કારણ કે એની ક્રિયા તો બધી દેહ અહીં ધરેલો હોય મહારાજ એનું સામર્થ્ય ઢાંકી રાખેલું હોય ખબર કેમ પડે આને તો બધી વ્યાખ્યાઓ કરેલી હોય કે તે જ તે જ દેખાવું જોઈએ પરચો બતાવવા જોઈએ વરસાદનો ચપટી વગાડે વરસાદ લાવવા જોઈએ મરેલો હોય જીવતો કરતા હોય આવી બધી મેન્ટાલિટી ફિટ કરી હોય તો કેમનો ઓળખાય એને મુક્ત અક્ષરધામનો મુક્ત તો એમ ઓળખાય એનો જે સ્વામી સેવક ભાવ એટલો બધો પાકો હોય ને એટલો બધો પાકો હોય ને ભગવાન જેવું ઐશ્વર્ય આવે ભગવાન જેવું ઐશ્વર્ય તો પણ બાળક જેવો હોય આ અક્ષરધામના મુક્તનું છે ને મુખ્ય લક્ષણ ભગવાન જેવું ઐશ્વર્ય હોય તો એ બાળક જેવું હોય અને તમે જેટલા મોટા મોટાને જોયા હશે આજે પણ જોતા હશો અને ભવિષ્યમાં જેને જોશો ભગવાન જેવા ઐશ્વર્યવાળા હોય પણ બાળક જેવા હોય બાળક જેવા બાળક જેવા એટલે એકદમ નિર્દોષ એકદમ નિખાલસ અંદર બાર બે એક એવા હોય એવા હોય જેને કોઈ પ્રકારનું બીજું વજન ના હોય પરમાત્મા સિવાય એવા નિખાલસ એવા નિર્દોષ હોય પણ આવે આ જગતની વ્યાખ્યા એવી ભાઈ વીજળી ઝબકારે તો બરાબર કહેવાય મરેલા ને જીવતા કરો તો દીકરાને દીકરા દો તો આવી વ્યાખ્યા હોય એને ક્યારેય ભગવાનને ભગવાનના મોટા પુરુષો ઓળખાય નહીં ચોસઠ લક્ષણ જ્યાં લખ્યા ને મુક્તોના એ ચોસઠ લક્ષણ જે સંતના લખ્યા ને ચોસઠ લક્ષણમાં ક્યાંય પણ આવા ચમત્કારો વિશેનું એક લક્ષણ લખ્યું નથી શ્રીમદ સત્સંગી જીવનમાં શ્રીમદ ભાગવતમાં ત્રીસ લક્ષણો લખ્યા ને ત્રીસ લક્ષણમાં એક પણ લક્ષણ ચમત્કાર સંબંધી લખ્યું નથી પણ સમાજની મેન્ટાલિટી કેવી છે ચમત્કાર જો હોય તો બહુ મોટા ચમત્કાર જો ન હોય તો તો ખબર નહીં શું હોય ચમત્કાર તો એ જ છે આપણા આત્માનું પરિવર્તન કરીને પરમાત્મામાં જોડી દે આ મોટાનું લક્ષણ છે એના દર્શન એની વાત એની ક્રિયા એ બધું જ આપણને પરમાત્મા તરફનું ખેંચાણ કરાવે સમજી લો કે આ મોટા છે નૈમિક ક્ષેત્ર શ્રીજી મહારાજે એટલે ઓળખાવ્યું કે આને નૈમિક શાણ્ય ક્ષેત્ર જાણવું એ મોટા સિવાય ન થાય એ મુક્ત સિવાય ન થાય એ મહારાજને પામેલો ન હોય એના એના વિના ન થાય તમે ગમે એટલું કહો ગમે એટલું વર્ણન કરો ગમે એટલું લખો પરંતુ જે મોટાનો શબ્દ જે મોટાની ક્રિયા જે મોટાના દર્શન મુમુક શું હોવો જોઈએ લોહીચુંબક ખેંચે કોને લોઢાણ ખેંચે પથરાન ના ખેંચે ભાઈ પથ્થરો કે એવું હોય તો તો હું કેમ નથી ખેંચાતો ભાઈ તું ના ખેંચાય તું પથ્થરો છો તારી બેકા કરોડ મન લોચુંબક પડ્યું હોય ને તો તું પથ્થરો છો બાજુમાં આવીને પડ્યું હોય તોય ન ચોટવાનો પણ મુમુક્ષતા હોવી જોઈએ કલ્યાણનો ખપ હોવો જોઈએ તો મુક્ત મળે તો થાય નહીં તો ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મળ્યા તોય નથી ખેંચાયા પથરા હતા પથરા હતા નથી ખેંચાયા બાજુમાં જ હતા તોય નહીં અરે શ્રીજી મારા સ્વયં મળ્યા તોય નથી ખેંચાયા પથરા જેવા હતા પથ્થરો રહેતો પાણીમાં કરી ઊંડો નિવાસ એવો આત્મા હોય તો ન થાય પણ મુમુક્ષું હોય તો થાય ઓળખાય ક્યારે સામળિયા ચૈતન્યાનંદ સ્વામી દર્શન કરજો ખોડાભાઈ કે ખોડાભાઈ કે હવે સામળિયા ચૈતન્યાનંદ સ્વામી એવા તો મોટા દત્તાત્રી હવે દત્તાત્રીના પગલે જાવું હોય તો હવારથી ચડો ત્યારે બપોર ભૂગો અને ત્યાર દત્તાત્રીના પગલે દર્શન કરવા અન્ય હજારો લોકો જાય અને સામળિયા ચૈતન્યાનંદ સ્વામી તો હું મહારાજની ભેગા એક સાધુ પાંચસો સાધુ એમાંના એક સાધુ ભગવું કપડું વીટે ખાય પીવે જોડે જ ખાવે પીવે ને હોઈ જાય નાવા ધોવા જાય એ દત્તાત્રેય પણ મહારાજને બતાવું તું ને તે ગરાશ્યો દર્શને જાતો હતો જુનાગઢ મહારાજે કહ્યું ક્યાં જાવ છો તો કે દત્તાત્રીને ટૂંકે જઉં છું ને આ પગલાં દર્શન કરવા ત્યારે ખોડાભાઈ હાજર જ હતા મહારાજ કે આજે બતાવી દે આ ને મનાનું નહોતું મારી વાત મનાય જ નહીં હરિચર સાગરમાં બહુ સ્પષ્ટ લખેલું છે આમના આગલા બે તરંગ પહેલાં જ નહોતું મહારાજ કે અમે જેવું કહીએ એવું તમને મનાય નહીં કોઈને હરિભક્તો ના મનાનું કે સિદ્ધિઓ સંતોની સેવામાં છે ભાઈ મહારાજે જ્યારે બતાવ્યું ખયા ખત્રીના ચાર ચેલાઓ આવ્યા કે મહારાજ મહિના એક મહિનો મારી બરફીની ને એક મહિનો મોતી ચૂંડની બધાને મનાનું કે વાત સાચી મહારાજ તમે પહેલાં કીધું ત્યારે નહોતું સમજાનું કે આ સંતોની સેવામાં રિધિ સિદ્ધિઓ છે હવે સમજાનું હવે શ્રીજી મહારાજ બધું કે તોય નહોતી બધી હા પડતી તો પછી આજ જ કોઈ કહે પડી જાય તે દી નહોતી પડતી તે દી શ્રીજી મહારાજ ડાયરેક કે મહારાજ જે સભાને એવું કે છે મધ્યના પાંત્રીસમાંમાં કે તમે સર્વે મને ભગવાન જાણો છો તમે સર્વે મને ભગવાન જાણો છો તોય ભગવાનની બધી વાત મનાતી નહોતી તોય મહારાજને એમ થતું કે આ મને ભગવાન જાણે જ પણ હારું આને કહીશ તો અવળું પડશે કે અવડું પડશે એમ વિચારીને પાછા કહેતા ના હોય તો મુક્તાનંદ સ્વામી જોડે કેવડાવતા આટલો તો મહારાજને બધું આયોજન કરવું પડતું તો પછી આજ આજે તો ભગવાન અર્ચા હોય છે અને મહારાજ આજે પ્રગટ ભગવાનના મોટા મુક્તોની અંદર અખંડ બિરાજે છે એવા મુક્તો આજે કંઈ કે અને જીવને હા પડી જાય એ વાતમાં શું માલ છે દરેકને ના પડે બધાને પડી જ જાય એવું નથી અને બધાને ના પડે એવું નથી પણ બહુ અઘરું છે બહુ અઘરું છે વિશ્વાસ બહુ મોટી વાત છે પેલો ઘરાશ્યો આવ્યો ને એટલે મહારાજે કહ્યું તારે જો દત્તાત્રના પગલાના દર્શન કરવા છે કે સ્વયં દત્તાત્રે દર્શન કરવા છે બોલો કે ન્યા ગિરનાર ઉપર તો દત્તાત્રીયના પગલા જ છે ન્યા ક્યાં સ્વયં દત્તાત્રે છે તો હું તો પગલાના દર્શન કરવા જાઉં છું મહારાજ કે તમને અમે અહીં દર્શન કરાવી દઈએ તો બહુ સારું કે તે સામળ્ય ચૈતન્યનંદ સ્વામી આવ્યા ખોડાભાઈ બેઠા હતા એને કાંઈ દર્શન આવીને કર્યા નહીં સ્વામીના એવા ભાવથી કે આ દત્તાત્રેય છે એમ એને તેવું કા સાધુના દર્શન મહારાજે સમજાવી દીધા શું સમજે મહારાજે સમજાવી દીધા ગોઠવી દીધું આપણને ખાલી કહેવા માટે બસ બાકી એવું થોડું હોય કેટલાય દિવ્ય પ્રસંગોને આ દુનિયા એવું જ સમજે છે હા આ તો ગોઠવી દીધું ને સમજાવી દીધું એટલે એને કોઈ દિવસ દિવ્યતાનો અનુભવ થાય જ નહીં સત્સંગની અંદર પણ હજુ જેના પુણ્ય ઉદય નથી થયા ને એને વાત એ ન મનાય નિષ્કુળ સ્વામીએ પરચા વિભાગમાં લખ્યું કે આ વાત જે હું લખું છું ને એ જેને ભગવાનની કૃપા હશે ને જેના પુણ્ય બહુ જન્મોના ઉદય થયા છે ને એને જ મારી આ વાતો પરચાની મનાશે બાકી જેના પાપ હજુ પડ્યા હશે એને નહીં મનાય એમ સત્સંગની અંદર કેટલી દિવ્ય ઘટનાઓ ઘટતી હોય રોજ બરોજની પરંતુ તમે દિવ્ય ઘટનાઓને રજૂ કરો ને કોઈ આગળ એક હજાર માણસ આગળ બધા સત્સંગી જ હોય એ બધા મોમુખ શું જ હોય પણ એક હજારમાંથી છે ને બધાને આ ના પડી જાય જેના પુણ્ય ઉદય થયા હોય એને હા પડે કે આ વસ્તુ આમ થઈ નહીં તો એમ થાય કે આ તો ગાગનું બેહું ડાળનું પડવું ગોઠવી દીધું છે આવે એવું હોય એમાં શું આવું મોટી વાત થઈ ગઈ બસ આટલી વાત કંઈ ઉડાડ દે દિવ્યતા આખી ઉડાડ દે એક વ્યક્તિને એક પ્રસંગમાં કેટલી મોટી દિવ્યતા દેખાય અને એ જ વસ્તુ બીજાને આખી ઉડાડ દે આવું તો આપણને બહુ અનુભવ હોય કોઈ મોમોક્ષું હોય ને એની જે દ્રષ્ટિ ભગવાન તરફની હોય મોટા પુરુષ તરફની હોય સંતો ભક્તો તરફની હોય ને એટલી બધી દિવ્ય હોય એટલી બધી દિવ્ય એક નાની ક્રિયામાંથી એને બહુ મોટું સ્વરૂપ કરીને આમ દિવ્યતાથી જોતો હોય તો બીજો આવે ને આવે હું એ આમાં બધું આમ 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 કહીને ઉડી ગયું લો કાંઈ નહીં એને કરોડ જન્મ ભગવાન ભેગા રહે મોટા પુરુષ ભેગા કા સત્સંગના દિવ્ય સંતો ભક્તો ભેગારે એને કાંઈ અનુભવ થાય નહીં કારણ કે લુખો છે એનું હૃદય લુખું છે એને કાંઈ અનુભવ ના થાય ભગવાનનો માર્ગ છે ને ચિકાસવાળું હૃદય હોય ને મહિમા મહિમાની ચિકાસવાળું એની માટેનો રસ્તો છે લુખા હૃદયવાળાનો રસ્તો જ નથી આ ભગવાનનો માર્ગ ચિકાસવાળું જેનું હૃદય હોય ને મહિમાથી ચિકાસ એનો માર્ગ છે આ બીજાને હું ખબર પડે મહારાજે કહ્યું આ દત્તાત્રે આવ્યા ગરાશ્યો કે સ્વામિનારાયણ તમે બરાબર છે ભગવાન કહેવાતા હો કાઠીયોના પણ કાંઈ અમે એવા મૂરખ નથી કે આ તમારા ખેડૂછાપ સાધુઓને માની લઈએ કે સામળિયા આ તો સાંભળ્યા ચૈતન સ્વામી કહેવાય છે એ છે ને આને અમે માની લઈએ દત્તાત્રેય મહારાજ કે આ દત્તાત્રેય છે આના જ પગલા ને આ ખોડ્યા છે ઓલાને મનાનું નહીં મહારાજ કે દર્શન કરો દર્શન કરો એટલે આમ પગે લાગવા માટે તો પગે લાગે ને પછી ઔપચારિક એટલે આમ પગે લાગ્યા મનાનું નહીં હૃદયમાં પણ પગે લાગ્યો પગે લાગ્યો અને સ્વામીના સ્વરૂપમાંથી આમ દત્તાત્રી સ્વરૂપના દર્શન થયા અને ઓલો જોતો જ રહી ગયો આ તો સ્વયં દત્તાત્રી પગમાં પડ્યો મહારાજ કે બોલો ભેટ ન્યા ચડાવીશ પગલે કંઈ ચડાવીશ ઓલા પગલાએ ચડાવી કે આ સ્વયં દત્તાત્રીય ચડાવી છે ત્યારે ઓલો ગરાશ્યો તો સ્વામી આવે એને દત્તાત્રેયનો મહિમા હતો મહારાજનો નહોતો એટલે બરાબર સ્વામીને બાજી પડ્યો સ્વામી કે ભલા મહારાજ એવા તો અબજોન કરોડો અવતારો આ સ્વામિનારાયણની ઉપાસના કરે છે અમે તો આની આગળ કાંઈ નથી એના રોમના કરોડોમાં ભાગમાંય ના આવીએ એવા મોટા શ્રીજી મહારાજ છે એના પગમાં પડ અને સ્વામીએ મહારાજનો નિશ્ચય કરાવ્યો આવા તો કેટ કેટલા અવતાર રઘુવીરજી મહારાજ રામચંદ્રજીનો અવતાર હતા મહારાજ જ્યારે આવે ત્યારે કે આવો રામ આમ કરીને બોલાવતા આવા તો કેટ કેટલા અવતારો કેટ કેટલા છાપરી ગામના જાનબાઈ દેવ્યાનીનો અવતાર હતા દેવ્યાનીનો અવતાર આવા કેટ કેટલા પૂર્વે અવતારોના ભક્તોને અવતારો આ સત્સંગની અંદર જન્મ ધરીને આવેલા હતા ઇન્દ્રાદે દેવ ઋષિ જે તે મનુષ્ય દેહ દરે હે તે ગોપી ગોપ ગોકુલ કે વાસી ગોપી ગોપ ગોકુલ કે વાસી સતસંગ મેં સુખ રાસી સતસંગ મે આયે સુખ રાશી મહારાજ કે છે દક્ષના પુત્રોને ઇન્દ્રાદિક દેવો ઋષિઓ ગોકુળના નિવાસી ગોપીઓ ગોવાળો બધા જ સુખના ધામ એવા સત્સંગમાં આવ્યા છે બધા સત્સંગમાં આવ્યા છે શ્રીજી મહારાજ જ્યારે વડતાલ પધારે ને પધારે ત્યારે ગામ નાવલીની બે ચાર બાઈઓ મહારાજના દર્શન કરવા આવતી નાવલી ગામને એકવાર મહારાજ સમયો કરીને વડતાલથી કાઠીના સવારોએ સહી ચાલ્યા તે નાવલી ગામને પાદર આવ્યા ત્યારે સિપાહીની બાઈઓ આડી ભર્યું અને મહારાજને પગે લાગીને બોલી કે આ મુખારવીના દર્શન ફરી ક્યારે થશે એમ કહી આંખોમાંથી ચોધાર આંસુ પાડવા લાગી મહારાજ બોલ્યા બાઈઓ અમને જવા દો અમે જ્યારે વડતાલ આવશું ત્યારે તમને ખબર આપશું ત્યારે તે બાઈઓ રસ્તામાંથી એક બાજુ ઊભી રહ્યો અને મહારાજને કાઠીઓ ચાલ્યા ત્યારે તે બાઈઓ બોલ્યો હે સ્વામિનારાયણ અમારી નજર રાખ્યો એમ ત્રણ વાર કહ્યું ત્યારે મહારાજે એમને ત્રણ વાર જવાબ આપ્યો ભલે નજર રાખશું પછી આગળ ચાલ્યા ત્યારે સુરા ખાચરે મહારાજને પૂછ્યું મહારાજ તમે એની હું નજર રાખશો તમે કીધું નજર રાખશો તો હું નજર રાખશો તમે ત્યારે મહારાજ કે હું એમનું તમારી બરોબર કલ્યાણ કરીશ કારણ કે તમારે માથે મોટા મોટા પાગડા છે પણ તેમને તમને ન કહ્યું કે ખબર રાખજો અમને કહ્યું કે ખબર રાખજો તે અમને ભગવાન જાણ્યા તેથી તમારી બરોબર કલ્યાણ કરીશ ત્યારે કાઠ્યો કે મહારાજ તમે તો ભગવાન છો તે ચાહો તેમ કરો પછી મહારાજ કે એ બાઈઓ અમારા કૃષ્ણ અવતાર વખતે ગોપીઓ હતી અને તેમને અમારો સંબંધ થયો નહોતો પણ અમારામાં હેત હતું તેથી તેમને અમારા દર્શન માટે અહીં જન્મ લીધા છે એમ વાતો કરતાં ચાલ્યા અને કેટલેક દિવસે ઘરડે પહોંચ્યા હવે મહારાજે કહ્યું આ ગોપીઓ હતી પણ વાતની હા પડે કેટલાને હા કેટલાને પડે આજ મહારાજ કે આજ મહારાજના મુખ તો એમ કે આમ છે વાત રામાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો નિશ્ચય કરાવતા વાર કેમ લાગી બધાને તરત કેમ ના થઈ ગયો સમાધિ પ્રકરણને કેટલા બધા પ્રકરણો કર્યા ત્યારે મહારાજનો માંડ માંડ નિશ્ચય થઈ રહ્યો તોય બધાને હરખો ના થયો તોય ભેદ કેટલા પડી ગયા કોઈ અવતાર ને કોઈ ને કોઈ આમ ને આમ મહાપુરુષને કેટલું બધું જાણી લીધું કારણ કે મનુષ્ય આકાર હોય છે ને ત્યારે ઓળખાતા નથી ઓળખાતા નથી બહુ અઘરું છે ગામ નિંગાળાના આહિર દાન ભગતે સાધુની વાત સાંભળીને વર્તમાન ધાર્યા અને સત્સંગી થયા તે પોતે ખેતીનો ધંધો કરતા એક વાર મહારાજના દર્શન કરવા ગઢડે આવ્યા ત્યારે શ્રીજી મહારાજ લીમડા હેઠે ઓટા ઉપર ઢોલિયા ઉપર બેઠા હતા તે એક કોરે સાધુ એક કોરે દાદા ખાચર એ બધા બેઠા હતા અને એક કોરે બાઈઓ બેઠી હતી તે વા મહારાજ વાત કરતા હતા તે દાન ભગત મહારાજને દંડવટ કરીને પગે લાગીને મહારાજ એક જોઈ રહ્યા ગામના દાન ભગત પછી એના ઘરના મનુષ્ય તે મહારાજને પગે લાગીને બાઈઓની સભામાં જઈને બેઠા પછી મહારાજે વાત કરી આ દાન ભગત ગોલોકના ગોપ છે ક્યાંના ગોપ છે ગોલોકમાંથી આવ્યા છે અને એનું નામ સુદામા હતું તે રાધિકા સામુ બોલ્યો હતો તે શ્રી કૃષ્ણનો પક્ષ રાખ્યો હતો તેથી રાધિકાજી એને સાપ દીધો હતો તેને સામો રાધિકાજીને સાપ દીધો ત્યાં તેના ઘરના છે તે પણ ગોપી છે ગોલોકમાંથી અહીં આવી ગયા હતા એઠા દાન ભગત પછી તે પાંચ દિવસ રહી મહારાજના દર્શન કરીને ઘેર ગયા તે દાન ભગતે પોતાના ઘરના માણસને કહ્યું કે મારે હવે દે રહે ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રત પાડવું છે કારણ કે મને મહારાજે સભામાં ગોપ કયો હતો માટે વ્યવહાર નથી કરવો માટે મારે વ્યવહાર નથી કરવો આવે તને લખી દઉં તે તું બીજાને ધની ધારીને સત્સંગના નિયમ ફાળજે બીજાને ધની કરી દે આવે મારે તારી અરે કોઈ વ્યવહાર નહીં ત્યારે બાઈકે મને પણ મારા જે ગોપી કહી છે ને માટે મારે પણ બ્રહ્મચર્ય વ્રત પાડવું છે અને ત્યારે દાન ભગત કે એમ હોય તો તમે પણ સુખેથી રહીને ભજન કરો પછી સ્ત્રી પુરુષે દેહાંત સુધી બ્રહ્મચર્ય પાડ્યું અને છેવટે દેહ તજીને અક્ષરધામમાં ગયા ગોલોકના મેમ્બરશીપ ક્યાંની હતી ગોલોકની ત્યાંના સિટીઝન થયેલા હતા પણ પછી મહારાજ આવ્યા નક્કી કર્યું ખારું જવું પડે તો અક્ષરધામમાં એટલે બધા ધામોમાં મહારાજ પ્રગટ થયા ને ત્યારે બધા ધામોમાં સમાચાર પહોંચી ગયેલા કારણ કે ધામીઓ જ બધા મનુષ્યના દેહ ધારણ કરી કરીને પૃથ્વી પર આવવા માંડ્યા એટલે પછી ન્યાય બધા ચહલ પહલ વિચારે તો ખરા ને કે શું થયું છે હું થયું છે અમે બધા સાથે સાત સત્તો ઇન્ડિયા જતા રહીએ અચાનક દાદા તમને ધોતિયા પહેરાઈને જતા રહીએ કાલે જ તો તમે બધા વાતો કર્યા વિના રો ખરા થયું છે કેમ હાથે હાથ સંતો જતા રહ્યા અચાનક થાય તો ખરું ને હા કઈક થયું છે હું થયું છે હવે ગોતો તો હવ હા માઇન્ડમાં જેવો તરંગ ઉભો થાય એવો ગોતે પછી બેઠા બેઠા સમજ્યા પાંચ દહ પાંચ દ પાંચ બધું થઈ જાય ને એવું અચાનક તમે આજે તમને પાર્સદ કરી દઈએ બેહીને ને અને સાધુના કપડા પહેરાવી દે દીક્ષા આપીને ગુરુજી તો બધા વિચારે ખારું અચાનક પણ આ તો રહેવા ગયા તા એ તો વાત સાચી છે પણ ધોત્યાય પહેરાવી દીધા અરે શું થયું કેમ થયું આવું તો થાય ને આ જગતનો ક્રમ છે ત્યાં અહીંથી જ બધા મોડલ ત્યાં પહોંચ્યા છે ને ધામધામમાં એટલે ત્યાં પાછા ધામીની સીટો ખાલી પડી કે ગયા ક્યાં આપણા ધામી અરે તો હમણાં ભાઈ નજીકવાળા હોય ને એને તો ખબર હોય ને કે તો હમણાં પૃથ્વી પર ગયા છે શું કરવા ન્યા અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે ત્યાં બધા ભેગા સેવામાં ગયા છે એમ અક્ષરધામ છે ને આવું છે ઓહો તો ત્યાં જવું જોઈએ તે ચાલો આપણે એમ બધા અવતારો ધારણ કરી 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 કરીને આવ્યા અને આ પૃથ્વી પર અવતારો અને અવતારોના ભક્તો બધાઈને અક્ષરધામમાંથી જે આવેલા મુક્તો હતા ને એ અક્ષરધામના ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વજા અનાદિ મુક્તોએ મહારાજનું સ્વરૂપ સમજાવ્યું અને મહારાજનું સ્વરૂપ સમજાવી સમજણને બદલી શ્રીજી મહારાજ તરફની સમજણને બદલી પુરુષોત્તમ નારાયણ તરફની સમજણને બદલી કારણ મધ્યનું એકત્રીસનું વચનામૃત સુકમુનિએ કીધું મહારાજ બહુધા તો શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા છે જેટલા શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાં બહુધા પુરુષને જ પુરુષોત્તમ તરીકે નિરૂપણ કરેલા છે કેવી રીતે ખબર પડે કે પુરુષ કોણ ને પુરુષોત્તમ કોણ એટલે અવતારને અવતારીના ભેદ નથી ખુલતા મગજના કેટલાયને તાળા નથી ખૂલતા એની પાછળનું કારણ એ છે મહારાજે સ્વયં કીધું કે તો પુરુષને પુરુષોત્તમ કીધા છે હવે પુરુષને જ તરીકે વર્ણન કરેલા હોય કેવી રીતે ભેદ પડે પુરુષોત્તમ કોણ ને પુરુષ કોણ એ તો સ્વયં પુરુષોત્તમ જ્યારે પધારે અને એ ભેદ કરી આપે ત્યારે સમજાય કે આ તો લોઢામાં આવેલો અગ્નિ હતો આજ સુધી જેને ભગવાન તરીકે કીધા એ તો અવતારો હતા એમાં પુરુષોત્તમનો આવિર્ભાવ વાસુદેવ નારાયણનો જે પ્રવેશ વિરાટ નારાયણને વિશે એમાંથી થતા અવતારો એ છે અને સ્વયં પુરુષોત્તમ તો જુદા છે સુખ મધ્યને એકત્રીસ માં પૂછ્યું પુરુષ ને પુરુષોત્તમમાં કેટલો ભેદ છે મહારાજને પૂછ્યું કેટલો ભેદ છે મહારાજ કે તારા ને ચંદ્રમા જેટલો ભેદ છે તારા ને ચંદ્રમા જેટલો ભેદ છે દેવતાઓ ને ઈશ્વરોમાં જેટલો ભેદ છે એના કરતાં આનંદ ગનો ભેદ પુરુષ ને પુરુષોત્તમમાં છે પણ બૌધાતો શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા છે એટલે એવી ઘાટી છે એવી ઘાટી છે ને પુરુષોત્તમ જાણવા ગુણાદિત બહુ મોટી ઘાટી છે આપણી માટે ઘાટી ઉકલી છે એની પાછળનું કારણ જો કોઈ હોય તો આપણને સંતરૂપી ઘાટી ઉકલી છે મોટા પુરુષ મળ્યા એને જીવની અંદર દ્રઢ કરાવ્યું સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે એ ઘાટી એટલે ઉકલી ગઈ છે એટલે હા પડી જાય છે બાકી આટલું વાંચ્યા ને આટલું જાણ્યા પછી પણ હજારોને હા નથી પડતી જે સૌથી અગત્યની વાત છે આપણને હા પડી આપણને હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ આના સિવાય બીજી કોઈ જગ્યાએ પ્રતીતિ નથી બીજાને આપણે માનીએ છીએ પૂજીએ છીએ જઈ બોલાવીએ છીએ એના ઉત્સવો કરીએ છીએ એની પૂજા પણ કરીએ છીએ આપણે એના ચરિત્રો પણ ગાઈએ છીએ પરંતુ આપણે શ્રીજી મહારાજનું જે પ્રધાનપણું જીવમાં રાખીએ છીએ એવું કોઈ પ્રધાનપણું બીજું રાખતા નથી એ ભગવાનની મોટાની આપણી ઉપર દયા છે અત્યાર સુધી પૂર્વે હવે મહારાજ દક્ષના પુત્રોને કે છે અત્યાર સુધી પૂર્વે ભૂમિ ઉપર જે અવતારો થયા હતા અને તેમના જેટલા ભક્તો થયા હતા તે બધા અત્યારે સત્સંગમાં આવ્યા છે આવ્યું કે નહીં ફરી વાંચું છું અત્યાર સુધી પૂર્વે जेते अवतार भूमि पर भये उ, ताके भक्त जीतने कहऊ शोषही सतसंग में आए, सो शोष बही सतसंग में आए ताके ज्ञान हम रख छपाये

શ્રી હરિએ આટલી વાત દક્ષ પુત્રોને કરી કેટલી મોટી વાત કરી છે બોલો આ તો આધારણ સ્વામીનું લખેલું છે આ ગ્રંથ બે દેશમાં માન્ય છે અમદાવાદ ને વરતાલ દેશ બે માં માન્ય ગ્રંથ છે આ મોટાની કલમો છે અવતારો ને અવતારોના ભક્તો આ પૃથ્વી પર આવે અને એના દાખલાઓ છે પાછા એના પુરાવાઓ છે એવા ચરિત્રો હજારો લખાયેલા છે એના પરથી જ નક્કી થાય ભગવાન સ્વામિને કેવડા મોટા કેવડા મોટા એ આપણને સમજાય છે જેટલી આપણી લાયકાતને આપણી બુદ્ધિ કરતા તો એ કૃપા કરીને થોડાક વધારે સમજાય છે આપણી તાકાત નથી એ કેવા મોટા છે પણ જેવા સમજાય છે એની કૃપા છે એની દયા છે આપણી બુદ્ધિમાં ન સમાય એવા છે છતાં પણ આપણને એ સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પોતાનું સ્વરૂપ એ જ મહારાજની બહુ મોટી દયા છે આપણને એવા મુક્તોનો યોગ આપી દીધો છે મોટા પુરુષનો યોગ આપી દીધો છે ગુરુજી જેવા એ જ આપણી ઉપર બહુ મોટી દયા છે પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે એમને કોઈને કોઈ પોતે જેમાં રહ્યા છે અખંડ એવા મોટાનો યોગ આપવો પડે એવા મોટા ઘણાય હોય એમાંથી આપણે તો આપણને પૂરતું મળી રહે એવા એક મોટાનો યોગ થઈ ગયો એ આપણા બહુ મોટા ભાગ્ય છે શ્રીહરિ જેને જેટલું કહે કે જણાવે તેને તેટલું જ જ્ઞાન થતું જેને મહારાજને જેટલું જણાવવું હોય ને એટલું જ્ઞાન થાય એને જણાવ્યા સિવાય કોઈને કાંઈ ખબર પડતી નહીં મહારાજ જણાવતા હમણાં આગળ જ આપણે દસ દિવસ પહેલાંની કથા મહારાજ કે આ રાજભાઈ આ મુક્તાનંદ સ્વામી આ પર્વતભાઈ આ બધા અક્ષરના મુક્તો છે ચાર ગણાવ્યા અને મહારાજ કેવા ગણાક છે પણ આ તો તમને ચાર કીધા એ મહારાજ કોક કોકને ઓળખાણ કરાવે જણાવ્યા સિવાય તો કોઈને કાંઈ ખબર પડતી જ નથી હમણાં તે બધાનું જ્ઞાન જીવના જેવું સંકુચિત થઈ ગયું છે થઈ ગયું હતું જેટલા દક્ષના પુત્રો હતા તે બધા પણ અવ્યક્ત રૂપે રહ્યા હતા એવા તે દક્ષ પુત્રોને શ્રીહરિના સિવાય અન્ય કોઈ જાણતું નહીં આ નારાયણ સરોવરના કિનારે દક્ષના અગિયાર હજાર પુત્રો છે એ અવ્યક્ત સ્વરૂપે હતા બીજા કોઈને ખબર ના પડે પણ મહારાજ એમને જોયા કારણ કે આ બધી દિવ્ય છે આ બધી દિવ્ય સૃષ્ટિ છે દિવ્ય દ્રષ્ટિ થયા વિના દેખાય જ નહીં દેખાય જ નહીં મહારાજે કહ્યું બ્રહ્માદિકને પણ ભગવાનના મોટા સંતના દર્શન દુર્લભ છે તો ભવ બ્રહ્માદિક દેવો એવા મોટાના દર્શન કરવા આવતા હોય ને જતાય હોય પણ આપણે સામાન્ય દ્રષ્ટિવાળા એટલે આપણને કાંઈ દેખાય નહીં આજે મોટા મોટા મહારાજના પ્રસાદીના ધામો અને મહારાજના જ્યાં જ્યાં સ્વરૂપો પધરાવ્યા છે બ્રહ્મા ભવ શંકાદિક જેવા જેના દર્શન કરવાને આવેરે આપણે કડી રોજ ગાઈએ છીએ ને તે બ્રહ્મા ભવ દર્શન કરવા આવતા જ હોય પણ આપણું દ્રષ્ટિ નહીં આપણી પાસે એવી દિવ્ય દ્રષ્ટિ નથી આપણને ન દેખાય પણ આપણને નથી દેખાતું એનો અર્થ એવો નથી કે નથી એ છે જ પણ આપણને દેખાતું નથી દિવ્ય સૃષ્ટિ છે એટલા માટે સરે આવ્યા ત્યારે અત્યંત પ્રસન્ન મનથી તેમણે સરોવરને કિનારે ડેરા ઊભા કરાવ્યા સરોવરનું પાણી અત્યંત નિર્મળ હતું તેમાં ઘણી જાતના કમળ ખીલ્યા હતા અનેક પ્રકારના પંખીઓ ત્યાં ઉડતા હતા અપાર હંસો પણ વિચરતા હતા ભમરાના ટોળે ટોળા ત્યાં ગુંજરાવ કરતા હતા તેનો એક ધારો શબ્દ થયા કરતો હતો કમળનો સુગંધ છૂટતો હતો જ્યારે નારાયણ સરોવરે આવ્યા ત્યારે ધર કરે નારાયણ શર્માથી ભગવાન નારાયણ પ્રગટ થઈને તેમને અનંત પ્રકારના મેવાને ફળ અર્પણ કરીને શ્રીનું સન્માન કર્યું નારાયણ શર્માથી ભગવાન નારાયણ પ્રગટ થયા છે ને નારાયણ શર્માથી ભગવાન નારાયણ પ્રગટ થયા હવે જો નારાયણ ને સ્વામિનારાયણ એક હતા તો સ્વામિનારાયણનું સ્વાગત કરવા નારાયણ કેવી રીતે પ્રગટ થયા નારાયણ એ અવતાર છે સ્વામિનારાયણ એ અવતારી છે નારાયણ નારાયણ શર્માથી પ્રગટ થયા મેવા ફળ અર્પણ કરીને ભગવાન શ્રીહરિનું સન્માન કર્યું જ્યારે હરિચરનું સાગર સાક્ષી છે જ્યારે બદ્રિકા આશ્રમમાં જાય છે ત્યારે નરનારાયણ દેવ પણ ભગવાન સ્વામિનારાયણનું નીલકંઠવરની સ્વરૂપે સ્વાગત કરે છે એમ કહે છે કે જે અમારા પ્રતાપને જાણે છે જે તમારા પ્રતાપના નથી જાણતા તો અજ્ઞાની છે આ વાત કેટલી અગત્યની છે સ્વામિનારાયણ અને નારાયણમાં બહુ ફેર છે બહુ ફેર છે એટલે અહીં આગળ નારાયણ ભગવાને સન્માન કર્યું એ કેવી રીતે આવ્યા વિપ્ર રૂપ સો ધર કર આય સમુદ્ર વિપ્ર રૂપ સંગરહાય બોલા તબાય સો દોનો કારા જોરી હમારે ભુવાના પવિત્ર કિયોરી તેઓ વિપ્રનું રૂપ ધરીને આવ્યા હતા એ પ્રમાણે સમુદ્ર પણ વિપ્રના રૂપમાં તેમની સાથે જ આવ્યા હતા કારણ કે સિંધુ નદી ત્યાં સમુદ્રને મળે છે એ જ નારાયણ સરોવરના કિનારા ઉપર તે બંનેને હાથ જોડીને તે બંને હાથ જોડીને કહ્યું નારાયણ ભગવાન અને સમુદ્ર એ બંને હાથ જોડીને કહ્યું નારાયણ ક્યાં રહે છે સમુદ્રમાં જ રહે છે ને શેષશાહી ઉપર આપે અહીં આવીને અમારા ભવનને ભવનને સ્થાનને પવિત્ર કર્યું અમે રાત દિવસ આપના દર્શન જંઘતા હતા નારાયણ ભગવાન કહે છે અમે રાત દિવસ તમારા દર્શન જંગતા હતા તેને આપે જાણી લીધું આપ અમને દર્શન આપવા ભલે પધારે અમારા બધા જ મનોરથ પૂરા થયા છે આપ અહીંયા પાંચ દિવસ રહો તો અમને ખૂબ લાભ મળે બે દિવસ નહીં પાંચ દિવસ રહો અને આ એવું તીર્થ કહેવાય છે કે આપના સિવાય બધા જ દેવોને ઋષિઓ અહીંયા આવી ચૂક્યા છે તમારા સિવાય બધા જ દેવોને ઋષિયો આવી ચૂક્યા છે એક સર્વ અવતારના અવતારી અક્ષર ધામાધી પત્તી જ અહીં નહોતા આવ્યા નારાયણ ભગવાન તો પોતે અવતાર છે એ કે અહીં બધા અવતારો દેવો ઋષિઓ બધા આવ્યા છે નથી આવે એક અવતારી આટલા મોટા મહારાજ છે બસ આમાંથી તો વાત એટલી જ ગ્રહણ કર્યા કરવાની છે કે આવા મોટા મહારાજ છે આવા મોટા મહારાજ છે આવા મોટા મહારાજ છે કારણ કે આવડા મોટા સાધુનો ઓગણસાઠ વર્ષે દાખલો એક શ્રીજી મહારાજને ઓળખાવા સિવાય કાંઈ નથી આજે પણ એ વખતેના જે મહાપુરુષોને આજના જે મહાપુરુષો એને એક શ્રીજી મહારાજને ઓળખાવા સિવાય બીજો કોઈનો દાખડો નથી એનો એક એક શ્વાસ એક એક જીવાત્માને ભગવાન સોમેનની ઓળખાણ કરાવવા માટે જ છે આ દુનિયાના તમામ નિંદાઓ આ દુનિયાની તમામ પથ્થરાઓ આ દુનિયાની તમામ ગાળો આ દુનિયાનું તમામ માછલા ધોવાનું ભગવાનના મોટા પુરુષો પૂર્વે સહન કરતા આવ્યા છે આજે કરે છે ને ભવિષ્યમાં કરશે એનો ઉદ્દેશ એક જ છે જીવ પ્રાણી માત્રને ભગવાન સ્વામિનારાયણનું જેવું છે એવું સ્વરૂપ ઓળખાય એનો દાખલો આટલો છે માટે આનો વિચાર સતત કરવો આ પ્રસંગનો વિચાર સતત કરવો કે નારાયણ ભગવાન અને સમુદ્રે આવી સ્તુતિ મારા મહારાજની કરી પછી જ્યાં તે નારાયણ સર અને સમુદ્રનો સંગમ થાય છે ત્યાં શ્રીહરિએ સ્નાન કર્યું સંતો અને હરિભક્તો જે બધા સાથે આવ્યા હતા તેમણે પણ ત્યાં સ્નાન કર્યું આ રીતે જ શ્રીહરિએ ત્યાં પાંચ દિવસ સુધી સ્નાન કર્યું મહારાજ રોકાઈ ગયા નારાયણને સમુદ્રની સ્તુતિ છે એટલે એકાદશીએ ઉપવાસ કર્યો ચાર દિવસ બ્રાહ્મણોને જમાડ્યા બ્રાહ્મણોને ઘણા દાન આપ્યા વિપ્રો ખૂબ જ પ્રસન્ન થયા મનમાં ઘણો પ્રેમભાવ લાવીને તેઓ એમ બોલ્યા આવું દાન કોઈએ કરેલું નથી ભગવાન તો દાન કરવામાં બહુ મસ્ત હતા અને એમાં બ્રાહ્મણ મળે તો બહુ દેતા આપે આ દાન સર્વોપરી આપ્યું છે આવું તો કોઈ મનુષ્ય કર્યું નથી આપનો જેટલો પરિવાર છે તે હવે ક્યારેય દુઃખી નહીં થાય બ્રાહ્મણોએ આશીર્વાદ દીધા એને નથી ઓળખાણ થઈ કે આ કોણ છે તમારો પરિવાર સુખી રહો સહજાનંદ સ્વામી મહારાજ કે ભાઈ અમારો પરિવાર આ બધો એ બ્રાહ્મણોના આશીર્વાદ આપણને ફળે ને આપણે બધા પરિવારના જ છે ને મહારાજના આપણે જ મહારાજના સગા આપણે જો હરખા રહીએ એની આજ્ઞામાં અને એની ઉપાસના સાચી રાખીએ તો હગા સગો કોણ ભગવાનની ઉપાસના આજ્ઞા રાખીએ ભગવાનનો સગો આત્માની સાથે પરમાત્માનો અખંડ નાતો છે જો આત્મા પરમાત્માને સાથે વળગેલો રહે તો એ જ સગો બાકી દેહનો સંબંધ મહારાજને છે ક્યાં બધા વિપ્રોએ આવા વરદાન આપ્યા થોડા સમયમાં બધું એ જ પ્રમાણે થયું પછી શ્રીહરીએ પાંચ દિવસમાં સંપૂર્ણ ભાગવત મૂળ માત્રનો પાઠ કરાવ્યો મહારાજ કેટલા ઈસકવાળા છે શાસ્ત્રના કેટલા વ્યસની છે સશાસ્ત્ર વ્યસનાય નમઃ પાંચ દિવસની અંદર તો શ્રીમદ ભાગવતનો મૂળ માત્રનો પાઠ કરાવ્યો મૂળ જે શ્લોકો હતા ને એનો પાઠ કરાવી દીધો જે વિપ્રોએ મૂળ પાઠ કર્યો તેને શ્રીહરિએ ઘણી જ પહેરામણી કરી તેમને ક્યારેય ખૂટને એટલું ધન આપ્યું નારાયણ સર અને સમુદ્રને ખુશ કરીને શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા કાળા તળાવ ગામ પાછા આવ્યા આ રીતે હરિભક્તોને તો આનંદ વિભોર કરી દીધા પછી કાળા તળાવમાં શ્રીહરિએ એક રાત રોકાયા પછી ત્યાંથી તેરા ગામ તરફ આવ્યા ત્યાંના હરિભક્તો હરી પોતાને ગામ પધારે એવું કાયમ ચાહતા હતા તેથી તેમના મનોરથોને પૂર પૂરવા તે તરફ ચાલ્યા હરી તેરા ગામની નજીક પહોંચ્યા ત્યારે તે સમાચાર જાણીને હરિભક્તો મનમાં અતિશય રાજી થયા સામયું લઈને શ્રીહરિને સન્મુખ આવ્યા હરિભક્તોના નામ કહું છું હે ઉત્તમ રૂપ તેને તમે એકાગ્ર મનથી સાંભળો મુક્તાનંદ સ્વામી કે છે નોધાભાઈ નાગજી માવજી ડોસાભાઈ ગોપાળભાઈ બધા સુથાર હતા પ્રેમભાઈ માનભાઈ એ બહેનો પણ સુથાર જ્ઞાતિની હતી સેજપાલ પત્રામલ યાદિક વનિક જ્ઞાતિના ભક્તો હતા અને એ બધા હરિભક્તો શ્રીહરિના ચરણમાં પડ્યા સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા તે સ્થળે સૌએ શ્રીહરિને ફૂલના હાર પહેરાવ્યા તોરા ધરાવ્યા તેરા ગામની ચારે બાજુ ઘણા બાજુબંધા વિવિધ પ્રકારના વૃક્ષો હતા બીજા બાગ બગીચાઓનો પણ પાર હતો જેમાં ફૂલ અને ફળ અપાર થતા હતા વૃક્ષો ઉપર જાત જાતના પંખીઓ રહેતા હતા તેના મનોહર મધુર શબ્દ થયા કરતા હતા શ્રી હરિએ તે વખતે પોતાના અંગ ઉપર સોનેરી વસ્ત્રને ઘરેના ધારણ કર્યા કેટલાક ઘરેના તો મોતીના ધાર્યા હતા જેને ગનવાથી તેનો પાર આવતો ન હતો તે જ રીતે અશ્વને પણ શણગાર્યો તેને પણ સોનાનો અને મોતીના ઘરેના પહેરાવ્યા તેના ઉપર સ્ત્રીઅરી સવાર થયા શિર ઉપર સોનેરી છત્ર ધારણ કર્યું દરબારોના અશ્વ પણ સાથે હતા તે અશ્વ પણ સુંદર રીતે શણગારેલા શોભતા હતા સર્વ દરબારોએ સોનેરી બખ્તર ધાર્યા હતા દુર્જન લોકો એને દેખીને ડરી જતા હતા કે આનું નામ ના લેવાય સ્વામિનારાયણ નું મજબૂત છે બધા દરબારો તેરા ગામના જેટલા ભાવિક લોકો હતા એ બધા સન્મુખ આવ્યા બધા નાળિયેર લઈને આવ્યા અને શ્રીયરીના ચરણોમાં મૂકીને પગે લાગ્યા અનંત પ્રકારના વાજિન્દ્રો વાગવા લાગ્યા તેનાથી બધું આકાશ ગાજી રહ્યું હતું સોનેરી ચામર શ્રીયરીના ઉપર બંને બાજુ ધડી રહ્યા હતા ઠેક ઠેકાને ઉપેલા ચોપદાર જય જય કારના શબ્દ બોલી રહ્યા હતા શ્રીહરી ગામમાં આવ્યા ડંકા અને નિશાન શ્રીયરીની સાથે હતા તે આગળ વાગી રહ્યા હતા બજારોને સુંદર રીતે શોભાળી હતી ઘેર ઘેર દરેક દરવાજે મોતીના તોરણ બાંધ્યા હતા અને બજારમાં કેળના સ્તંભ રોપી દીધા હતા મહારાજ કેરા ગામમાં પધાર્યા છે કેરા ગામની શોભા અને કેરા ગામની અંદર જે મહારાજનું સામયું થયું એનું મુક્ત મુનિએ ઉત્તમ રાજા આગળ વર્ણન કર્યું ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચર સાગરના પંચમપુરમાં શ્રી હરિનારાયણ શર્મા તીર્થવિધિ કરી કાળા તળાવ થઈને તેરા આવ્યા એ નામે તેતાલીસમો તરંગ સમાપ્ત થયો